नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय नामना मूल तत्वों पहला भागनी अंदर प्रकरण नंबर 2 भागीदारी पेढ़ीना वार्षिक हिसाबों एमा आपणे बे खाता जोया था, एक व्यापार खातु अने एक नफा नुकसान खातु। आजे आपणे एना पछीनुं जे खातु छे ए नफा नुकसान फाळवणी खातु, भागीदारोना मूड़ी खाता अने भागीदारोना चालू खाता विषे अभ्यास करवानो छे। तो नफा नुकसान फाळवणी खातु एटले शुं अने ए शा माटे बनावामां आवे छे, एना आधारे शुं जाणी शकाय छे एनी पहेला डिस्कस करी लईए। तो नफा नुकसान फाळवणी एटले नफो अने नुकसानी वहेंचणी करवी, फाळवणी करवी ए भागीदारो वच्चे वहेंचाय, बराबर। तो ये भागीदारों वच्चे वहेंचाय छे एटले नफा नुकसान फाळवणी खातानी अंदर मात्र भागीदार ने लगता व्यवहारों ज नोंधवामां आवे छे। आ याद राखवानुं, भागीदार ने लगता व्यवहारों जे होय, भागीदारना खर्चा अने उपजो जे होय, ए ज विगतो नफा नुकसान फाळवणी खातामां आवे छे। बाकीना खर्चा अने उपजो जे छे ए नफा नुकसानी अंदर नफा नुकसान खातानो ज एक आ भाग छे। જ્યારે વૈયક્તિક માલિકી એક જ વ્યક્તિ જ્યારે ધંધો કરતો હતો ત્યારે આપણે 11માની અંદર ફાળવણી ખાતું બનાવતા નહોતા, કારણ કે એમાં એક જ માલિક હતો, એક જ વ્યક્તિ હતો। પણ અહીંયા એ બે કરતાં વધારે વ્યક્તિ હોવાથી ફાળવણી ખાતું બનાવવામાં આવે છે, કારણ કે અમુક ખર્ચા અમુક ભાગીદારના જ હોય તો એ સંયુક્ત ભેગા લખી શકાય નહીં નફા નુકસાનની અંદર। એટલે ફાળવણી અલગથી એ ફાળવણી ખાતું દોરવામાં આવે છે, જેથી ભાગીદારોના ખર્ચા જે છે કે ઉપજો જે છે એ અલગ ફાળવણી ખાતામાં દર્શાવવા થાય, જેથી કરી એ વહેંચણીપાત્ર નફો કે વહેંચણીપાત્ર ખોટ જે આવે એ ભાગીદારો વચ્ચે યોગ્ય ન્યાય મુજબ વહેંચી શકાય। એટલા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે। તો નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો કેવી રીતનો હોય, તો એ આપણે જે રીતે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જોયું હતું એ રીતે આપણે બનાવવાનું છે। કે નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો અહીંયા દોરું છું કે એની અંદર કઈ વિગત આવશે એ આપણે સમજવાની છે। નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો, તો નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો તો ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, તો આ નફા નુકસાન ફાળવણી ખાતાની વિગત હતી। હવે ફાળવણી ખાતું કેવી રીતે બનાવવું, એની અંદર ઉધાર બાજુ કઈ વિગત આવે, જમા બાજુ કઈ વિગત આવે એ આપણે જોવાની છે। જમા અને ઉધાર, તો અહીંયા વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, તો નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર કઈ કઈ વિગત આવે, તો કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ હોય, મૂડી પરનું વ્યાજ હોય, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હોય, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ હોય, ભાગીદારને કોઈ કમિશન આપવાનું હોય, બરાબર। તો ટૂંકમાં ભાગીદારને લગતા જે વ્યવહારો હોય એના ખર્ચા અને ઉપજો હોય એ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આવશે। તો સૌ પ્રથમ પહેલાં ઉધાર બાજુ જે નફા નુકસાન ખાતાની જે નફા નુકસાન ખાતાની ખોટ હતી એ અહીંયા ખોટ આવશે, ચોખ્ખી ખોટ ઉધાર બાજુ, પહેલાં ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતા મુજબ। ત્યાર પછી ભાગીદારોની મૂડી પરનું વ્યાજ,
भागीदारनी मूड़ी परनू व्याज जे आपणे 11માની અંદર मूड़ी पर व्याज ये क्या लगता था नफा नुकसान में उधार बाजू पण अहींया भागीदारनी एटले भागीदारना फाळवणी खातामां એમાં જેટલા ભાગીદાર હોય એટલા એ બી જે ભાગીદાર હોય એ સી હોય તો સી એ રીતે મૂડી પર વ્યાજ ત્રણે ત્રણનું ત્યાર પછી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી હોય તમને મૂડી પર વ્યાજ જેમ મૂડી પર વ્યાજ જમા બાકી મૂડી પર વ્યાજ અહીંયા લખીએ છીએ એમ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી આપેલી હોય અને ચાલુ ખાતા ઉપર વ્યાજ ગણવાનું કીધું હોય તો એ પણ ખર્ચ ગણાય એટલે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પણ ઉધાર બાજુ આવશે ત્યાર પછી ભાગીદારોના પગાર પગાર બોનસ કમિશન આ બધા જ પ્રકારના ખર્ચા ટૂંકમાં ભાગીદારને લગતા ખર્ચા કમિશન કે મહેનતાણું આ બધા ખર્ચા ભાગીદારને લગતા ભાગીદારોના પગાર હોય બોનસ હોય કમિશન હોય મહેનતાણું હોય એ ભાગીદારને જો આપતા હોય તો એ ખર્ચ ભાગીદારનો કહેવાય એટલે ભાગીદારના નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવે સામાન્ય અનામત ખાતે કે સામાન્ય અનામત ખાતે એટલે સામાન્ય અનામત હોય તો એ પણ કોઈ એમ તમને કહે કે નફાની વહેંચણી કરતાં એમાંથી અમુક રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે તો એ નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ હોય તો એ લખવાની ત્યાર પછી આગળ છેલ્લે ચોખ્ખો વહેંચણી પાત્ર નફો ચોખ્ખો વહેંચણી પાત્ર નફો એ ક્યાં લઈ જવાનું તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે એ ભાગીદાર એ બી અને સી જે રીતે જેટલા પ્રમાણમાં વહેંચવાનો હોય એ મુજબ અને છેલ્લે પછી એનો સરવાળો થાય ઉધાર બાજુનો અને જમા બાજુ શું વિગત આવશે તો જે રીતે ચોખ્ખી ખોટ હતી એમ ચોખ્ખો નફો નફા નુકસાન મુજબ મુજબનું ત્યાર પછી ભાગીદારોને મૂડી પર વ્યાજ હતું એમ ભાગીદારોની ઉપાડ પરનું વ્યાજ ઉપાડ પર વ્યાજ એ ઉપાડ પર વ્યાજમાં જેટલા ભાગીદાર હોય એટલે એ બી સી એ ત્રણે ત્રણનું વ્યાજ જે રીતે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ હતું એમ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ત્યાર પછી ભાગીદારોના મૂડી કે ચાલુ ચોખ્ખી ખોટ જે રીતે અહીંયા ચોખ્ખી વહેંચણી પાત્ર નફો આવ્યો એમ ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ એ ક્યાં લઈ જવાની તો કે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે એમાં ભાગીદાર એ બી અને સી એ ત્રણેયના પ્રમાણ મુજબ વહેંચી દેવાની અને છેલ્લે એ બંનેનો સરવાળો આ રકમ આપણને મળે આપેલી હોય ને એ બાકી આપણે શોધવાની વહેંચણી પાત્ર નફો અને વહેંચણી પાત્ર ખોટ તો આ વાત હતી ભાગીદારોના કયા ખાતાની
નફા નુકસાન ફાળવણી ખાતાની. હવે જોઈએ એ ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા એ બંને જોવાના છે. તો પહેલાં ભાગીદારોના મૂડી ખાતા અહીંયા દોરું છું. ભાગીદારોના મૂડી ખાતા, મૂડી ખાતાની અંદર તારીખ વિગત ભાગીદાર એ બી, તારીખ વિગત ભાગીદાર એ અને બી, એ રકમ રૂપિયા અને બી રકમ રૂપિયા, એવી જ રીતે તારીખ વિગત એ રકમ રૂપિયા, બી રકમ રૂપિયા. જમા અને ઉધાર અહીંયા ત્રણ ભાગીદાર હોય તો ત્રણ ના દોરવાના, બે ભાગીદાર હોય તો બે ના દોરવાના. અહીંયા ત્રણ છે તો આપણે ત્રણ દોરો, અથવા અહીંયા આમાંથી એક કટાડી દો તો પણ ચાલે. બરાબર કે ભાઈ બે છે તો અહીંયા બે રાખો, તો છેલ્લે પણ અહીંયા બે વચ્ચે જ આવશે, કારણ કે અહીંયા ખાના દોરવામાં તકલીફ પડે. એટલે બે ભાગીદાર હોય તો બે ભાગીદાર, ત્રણ ભાગીદાર હોય તો ત્રણ ભાગીદાર, અને ચાર ભાગીદાર હોય તો ચાર ભાગીદાર. જેટલા ભાગીદાર હોય એટલા ખાના મૂડી ખાતા દોરવાના. હવે મૂડી ખાતામાં ઉધાર બાજુ શું આવે અને મૂડી ખાતામાં જમા બાજુ શું આવે? તો રોકડ બેંક કે અન્ય ખાતે વધારાની મૂડી ઉપાડી જાય તો એ મૂડી ખાતામાં ઉધાર બાજુ આવે. પહેલાં તો જમા બાજુ શું આવે અને ઉધાર બાજુ શું આવે? ઉધાર બાજુ, જ્યારે આ પદ્ધતિ જે છે એ સ્થિર મૂડી ખાતા કહેવાય. અને કયા ભાગીદારોના મૂડી ખાતા પણ કેવા? સ્થિર. તો ઉધાર બાજુ જે વધારાની રોકડ લાવે, રોકડ બેંક કે અન્ય મિલકત, રોકડ બેંક અને અન્ય મિલકત એ વધારાની લાવે તો, અને જમા બાજુ બાકી આગળ, અહીંયા બાકી આગળ લઈ ગયા તારીખ 31/3, બાકી આગળ લઈ ગયા આખરની જમા બાકી, અને આ બાજુ તારીખ 1/4 બાકી આગળ લાવ્યા. કઈ વિગત આવે પછી સમજીએ. શરૂઆતની બાકી, અને રોકડ બેંક કે અન્ય મિલકત ખાતે વધારાની મૂડી લાવ્યા, અહીંયા વધારાની મૂડી લઈ ગયા, અને અહીંયા જે તારીખ હોય એ તારીખ રોકડ બેંક કે અન્ય મિલકત ખાતે એમાં વધારાની મૂડી લાવ્યા. હવે તમે મૂડી ખાતા સમજી લો પહેલા, પછી આગળ ચાલુ ખાતું દોરીએ આપણે. તો મૂડી ખાતા જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે, તો મૂડી ખાતામાં કઈ વિગત આવે? તો કે મૂડી ખાતાની અંદર સૌથી પહેલા જે કાચા સરવૈયાની અંદર તમને મૂડી આપેલી હોય એ મૂડી શરૂઆતની મૂડી હોય, એ શરૂઆતની મૂડીને અહીંયા તમારે બાકી આગળ લાવ્યા કરી અને શરૂઆતની મૂડી લખી દેવાની. શું લખવાનું? બાકી આગળ લાવ્યા એવું લખી અને શરૂઆતની મૂડી લખી દેવાની. ત્યાર પછી વર્ષ દરમિયાન
जो कोई भागीदार रोकड़ रकम लई जतो होय, कोई बैंक द्वारा रकम जती होय के अन्य मिलकत धंधामांथी लई जतो होय, वर्ष दरमियान कोई भागीदार जो भागीदार लई जाय तो ये लई जाय छे एटले उपाड़ी जाय छे, तो वधारानी मूड़ी के मिलकत के रोकड़ लई जाय तो ये उधार बाजू भागीदारना मूड़ी खातामां आवे। अने जो कोई भागीदार वधारानी मूड़ी रोकड़ के मूड़ी के मिलकत लावतो होय तो ये जमा बाजू अहीं मूड़ी तरीके दर्शावानी। अहीं स्थिर मूड़ी अंदर बीजी कोई विगत आती नहीं, कारण के स्थिर मूड़ी एटले शरूआतनी मूड़ी होय एटली ज आखरनी मूड़ी रहे, बराबर, एने स्थिर मूड़ी खाता पद्धति कहेवाय। पण वर्ष दरमियान जो कोई वधारानी मूड़ी लावतो होय तो अहीं लखवानी जमा बाजू, अने मूड़ी लई जतो होय तो उधार बाजू लखवानो। बाकीनी बधी ज विगत आवजे जे आवशे मूड़ीने लगती ए बधी विगत भागीदारोना चालू खातामां आवे। तो अहीं हवे लखीए छीए चालू खातानो नमूनो, चालू खाता, तो चालू खातानो नमूनो सेम आटला ज खाना दोरवाना छे, जेटला भागीदारो एटलाना नाम, विगत, तारीख, भागीदार, विगत अने तारीख, जमा अने उधार, तारीख, विगत ए रकम रुपया, बी रुपया, तारीख, विगत ए रुपया अने बी रुपया। हवे चालू खाता एकदम सरल छे मित्रों, जो स्थिर मूड़ी खाता पद्धति होय, आ स्थिर मूड़ी खाता पद्धति एटले मूड़ी खाता में मूड़ी स्थिर रहे, पर जो अस्थिर मूड़ी खाता पद्धति होय तो चालू खाता आवे नहीं। चालू खातानी जेटली विगत होय ए बधी ज विगत मूड़ी खाता में लखवानी, क्यारे, ज्यारे अस्थिर मूड़ी खाता पद्धति होय, एटले के रकमनी अंदर चालू खाता ना आपेला होय तेवा संजोगोनी अंदर चालू खातानी विगत भागीदारना मूड़ी खातामां आवे। तो हवे चालू खाता में कई कई विगत आवशे, तो चालू खाता नी पहला तो शुरुआत नी बाकी होय बन्ने बाजू, तो चालू खाता में तारीख एक चार ना रोज शुरुआत नी जे बाकी होय बाकी आगळ लाव्या, बाकी आगळ लाव्या पहला लखी लेवुं छुं ए समजी पछी, चालू खाता नी शुरुआत नी उधार बाकी, चालू खाता नी शुरू नी उधार बाकी એની અને બીની, ત્યાર પછી ઉપાડ ખાતે, ઉપાડ ખાતે જ્યારે પણ તમે ઉપાડ કર્યો હોય ત્યારે, ત્યાર પછી 31-3 વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણાય, ઉપાડ પર વ્યાજ હોય તો, ત્યાર પછી ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ 31-3 ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ત્યાર પછી વહેંચણી પાત્ર ખોટ 31-3 વહેંચણી પાત્ર ખોટ, એ ક્યાંથી લાવ્યા હોય તો કે વહેંચણી પાત્ર ખોટ જે ફાળવણી ખાતેથી આપણે લાવ્યા હોય તે, અને છેલ્લે મળે બાકી આગળ લઈ ગયા આખરની જમા બાકી 31-3 બાકી આગળ લઈ ગયા એ આખરની જમા બાકી, કારણ કે જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત આ બાજુ આવે જે આપણને મળે એ શોધવાનો હોય, એવી જ રીતે જમા બાજુ 1-4 બાકી આગળ આવ્યા, ચાલુ ખાતાની શરૂની જમા બાકી, ત્યાર પછી મૂડી પર વ્યાજ 31-3 મૂડી પર વ્યાજ, ભાગીદારની મૂડી પર વ્યાજ હોય તો એ આવે, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ,
ત્યાર પછી 31-3 ભાગીદારને પગાર આપ્યો હોય, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું વગેરે જો કોઈ ભાગીદારને આપવામાં આવે તો એ વહેંચણી પાત્ર નફો 31-3 વહેંચણી પાત્ર નફો અને છેલ્લે બાકી આગળ લઈ ગયા અને છેલ્લે પછી સરવાળો. આખરની ઉધાર બાકી આ આપણને મળે ચાલુ ખાતાને. હવે જુઓ કે ચાલુ ખાતામાં કઈ વિગત આવે તો પહેલાં તો તમને લખું કે બાકી આગળ આવ્યા ચાલુ ખાતાની શરૂઆતની ઉધાર બાકી. કાચા સર્વેની અંદર જે રીતે મૂડી અને ઉપાડ હોય છે તો મૂડી આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખીએ છીએ, ઉપાડ હોય તો ઉધાર બાજુ લખીએ છીએ. એ રીતે ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એ બાકી આગળ લાવ્યા તરીકે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખવાનું, ચાલુ ખાતાની જમા બાકી હોય તો બાકી આગળ લાવ્યા તરીકે શરૂઆતની ચાલુ ખાતાની જમા બાકી જમા બાજુ લખવાની. ત્યાર પછી ઉપાડ હોય તો ઉપાડ હોય તો એ ભાગીદારોનો ઉપાડ ચાલુ ખાતામાં ઉપાડ તરીકે ઉધાર તરીકે ઉધાર બાજુ લખાય. ઉપાડ પરનું વ્યાજ ચાલુ ખાતામાં ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ જ્યાં ઉપાડ લખો છો ત્યાં જ એ ઉપાડ પર વ્યાજ લખવામાં આવે છે. જે રીતે ઉપાડ પર વ્યાજ હોય એમ ચાલુ ખાતાની બાકીનું વ્યાજ હોય. તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ. એવી રીતે વહેંચણી પાત્ર ખોટ, તો એ વહેંચણી પાત્ર ખોટ આપણે અહીંયા જે નફા નુકસાન ફાળવણી ખાતામાં વહેંચણી પાત્ર ખોટ જમા બાજુ આવી હતી એ વહેંચણી પાત્ર ખોટ એની હોય એના ખાનામાં, બીની હોય એ બીના ખાનામાં અહીંયા લખવાની. તો આ રીતે તમે ચાલુ ખાતાની ઉધાર બાજુની વિગત તો શું આવે તો કે ચાલુ ખાતાની ઉધાર બાકી શરૂઆતની બાકી, ઉપાડ આવે, ઉપાડ પર વ્યાજ આવે, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ આવે અને વહેંચણી પાત્ર ખોટ હોય તો એ આવે નફા નુકસાન ફાળવણી મુજબની અને છેલ્લે આવે બાકી આગળ લઈ ગયા. જો આ બાજુ તફાવત આવતો હોય ચાલુ ખાતામાં તો બાકી આગળ લઈ ગયા આખરની જમા બાકી કહેવાય. અને અહીંયા જમા બાજુ શું આવે તો કે ચાલુ ખાતાની જમા બાકી એટલે શરૂઆતની જે બાકી હોય એ બાકી, ત્યાર પછી મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ એટલે ભાગીદારોની મૂડી હોય એના ઉપરનું વ્યાજ જે છે એ ચાલુ ખાતામાં જમા બાજુ આવે, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જે જમા બાકી અહીંયા શરૂઆતમાં હોય એના ઉપર વ્યાજ ગણાય એ વ્યાજ, ત્યાર પછી ભાગીદારને પગાર આપતા હોય, બોનસ આપતા હોય, કમિશન આપતા હોય, મહેનતાણું આપતા હોય તો એ ભાગીદારને મળે છે એટલે ભાગીદારના ચાલુ ખાતામાં જમા બાજુ એને દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વહેંચણી પાત્ર નફો જે અહીંયા ફાળવણી ખાતા મુજબનો હતો એ મૂડી કે ચાલુ ખાતે એટલે ચાલુ ખાતા બનાવતા હોય તો ચાલુ ખાતામાં, જો ચાલુ ખાતા ના બનાવતા હોય તો ભાગીદારના મૂડી ખાતામાં. આ રીતે વહેંચણી પાત્ર નફો લખવાનો અને છેલ્લે તમને ચાલુ ખાતાની બાકી મળશે એ બાકી આગળ લઈ ગયા તરીકે આખરની ઉધાર બાકી. કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, જો તફાવત જમા બાજુ આવે તો એને ઉધાર બાકી કહેવાય, તફાવત ઉધાર બાજુ આવે તો એને જમા બાકી કહેવાય ચાલુ ખાતાની. તો આ મિત્રો આ વાત હતી ભાગીદારના નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. હવે સિમ્પલ વસ્તુ યાદ કેવી રીતે રાખવાનું એ સમજો. જો તો કે તમે જે અહીંયા ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખ્યું છે, ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખ્યું છે એ બધી જ વિગત ચાલુ ખાતામાં જમા બાજુ આવે. તમે જોઈ લો કે અહીંયા મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ હવાલા હોય આ બધાના, એની બે અસર થાય, એક ઉધાર અને એક જમા, બરાબર. તો એ ઉધાર બાજુ અહીંયા ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખો છો એ જ વિગત ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં જમા બાજુ આવે.
ત્યાર પછી પગાર બોનસ કમિશન મહેનતાણું એ પણ અહીંયા જ આવે અને અહીંયા સામાન્ય અનામત એ અનામત નફામાંથી ફાળવવાનું હોય એટલે એ ભાગીદારોનું આવે નહીં. ત્યાર પછી ચાલુ ખાતાનો વહેંચણી પાત્ર નફો એ વહેંચણી પાત્ર નફો છે. બધી જ વિગત જે ઉધાર બાજુ છે એ જમા બાજુ આવે અને અહીંયા જે જમા બાજુ છે એ બધી ઉધાર બાજુ આવે. તો જમા બાજુ જો ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજ, ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ જે અહીંયા લખો છો એ જ વિગત ચાલુ ખાતા કે મૂડી ખાતાની અંદર તમારે ઉધાર કે જમા બાજુ લખવામાં આવે છે. આ યાદ રાખવાનું મિત્રો, પડી સમજ? તો આ નફા નુકસાન ફાળવણી ખાતું હતું, મૂડી ખાતા હતા અને ચાલુ ખાતા હતા. તો જે તમે 11માની અંદર વાર્ષિક હિસાબ ભણ્યા એ વાર્ષિક હિસાબની અંદર આ ત્રણ ખાતા વધારાના આવે છે. બાકીના ત્રણ ખાતા તો તમે ભણ્યા જ છો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વૈયું, એ તો આવડે છે. પણ આ ત્રણ ખાતામાં કઈ વિગત આવે આટલી તમારે યાદ રાખવાની છે. હવે આ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હતી એટલા માટે અહીંયા ચાલુ ખાતા દોર્યા. પણ જો ચાલુ ખાતા ના આપેલા હોય, ચાલુ ખાતાની કોઈ બાકી જ ના આપેલી હોય અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ એવું કીધું હોય દાખલામાં, તો આજે ચાલુ ખાતામાં વિગત લેખી એ બધી જ વિગત ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર છે એ ઉધાર બાજુ અને જમા છે એ જમા બાજુ આવે. પડી ખબર? જ્યારે પણ ચાલુ ખાતાની બાકી દાખલાની અંદર ના આપેલી હોય અથવા તો સ્થિર અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ દાખલો ગણવાનું કે તો ચાલુ ખાતાની બધી જ વિગત ક્યાં આવશે? ભાગીદારોના મૂડી ખાતાની અંદર. પડી ખબર? સમજાણું? હવે આ નફા નુકસાન ફાળવણી ખાતું કેવી રીતે બનાવવું અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા કેવી રીતે બનાવવા, આની અંદર ટૂંકમાં આ બે ખાતા એવા ખાતા છે કે જેની અંદર માત્ર ભાગીદારને લગતા વ્યવહારો જ નોંધવામાં આવે છે. કયા વ્યવહારો નોંધાય? ભાગીદારને લગતા જેટલા વ્યવહારો હોય એ બધા જ વ્યવહારો ફાળવણી ખાતામાં અને ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતામાં નોંધવામાં આવે છે. તો આ રીતે ત્રણ ખાતા દોરવામાં આવે છે જે આપણે જોયા. અને હવે પછી જે છે છેલ્લું ખાતું એ પાકું સર્વૈયું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું.